નમસ્કાર દર્શક દોસ્તો ધી સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના વિશેષ એપિસોડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજનો એપિસોડ એટલે ડિજિટલ માર્કેટિંગ માસ્ટર ક્લાસ જે ચેમ્બર ઓફ કોમર્સ કરવા માટે જઈ રહ્યું છે તેની માહિતી આપવા માટે એક આ વિશેષ એપિસોડનું અમુ આયોજન કર્યું છે મારી સાથે ઉપસ્થિત છે શ્રી રાજેશભાઈ દેસાઈ જેઓ હાર્મની મલ્ટીમીડિયાના સ્થાપક છે અને બ્રાન્ડિંગ અને માર્કેટિંગ એક્સપર્ટ તરીકે આપણા શહેરનું ખૂબ જાણીતું અને માનીતું નામ છે મારી આ બાજુ જેઓ બેઠા છે તેઓ ફોરમ મારફત ત્યાં પટેલ ડિજિટલ માર્કેટિંગના ટ્રેનર છે અને આ ક્ષેત્રની અંદર ખૂબ ઝડપથી ઊભરી આવ્યા છે અને આ શેરની અંદર તેમનું ફોલોઅર્સ ખૂબ મોટું છે તેમની બાજુમાં બેઠા છે સંદીપભાઈ કતિરિયા જેઓ એમેઝોન અને ખાસ કરીને ઈ કોમર્સના ક્ષેત્રના નિષ્ણાત છે અને આ ત્રણેય મિત્રો મળીને આ વર્કશોપની અંદર શું શીખવાડવામાં આવશે તે વિશેની માહિતી આપવાના છે તો ફોરમ સૌથી પહેલાં આપથી શરૂઆત કરીએ કે આ કોર્સની બેઝિક ઇન્ફોર્મેશન તમે આપો અને તેની સાથે સાથે કયા ટૂલ્સ આપણે તેઓને શીખવાડવાના છે આ કોર્સ દ્વારા તેની માહિતી દર્શક મિત્રોને આપો સો એક મહિનાનો કમ્પ્લીટ કોર્સ સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની સાથે અમે કરી રહ્યા છે ફર્સ્ટ માર્ચથી આ સ્ટાર્ટ થવાનો છે બેચ વીકલી ત્રણ સેશન રહેશે મોર્નિંગ અને સવારના સિનો શીખવાની બહુ મજા આવશે ફ્રેશ માઇન્ડની સાથે જે પણ અંદર ટૂલ્સ આપણે ઇન્કોર્પોરેટ કર્યા છે સ્ટાર્ટિંગ એટલે કે બેઝથી લઈને ડિજિટલ માર્કેટિંગ ફંડામેન્ટલ્સ બ્રાન્ડિંગ વેબસાઇટ કોન્ટેન્ટ ઇમેજીસ બધી જ વસ્તુ આમાં પ્લેટફોર્મ શીખવાડવામાં આવવાના છે ટૂલ્સ એન્ડ ટેકનોલોજીસ તમને બધી જ શીખવાડશે આમાં અને પ્લસ ફેસબુક માર્કેટિંગ ઇન્સ્ટાગ્રામ માર્કેટિંગ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર પેઇડ પ્રમોશન્સ ટાર્ગેટ માર્કેટિંગ સ્પોન્સર્ડ એડ્સ જે કહેવાય છે તે દરેક વસ્તુ ડિટેલમાં પ્રેક્ટિકલ નોલેજ તમને અહીંયા આપવામાં આવશે આપણી કમ્પ્લીટ શું કહેવાય કે એક માહોમ આની પાછળનો આપણો પર્પઝ એ છે કે દરેકે દરેક ઇન્ડસ્ટ્રીના આપણે નાના મોટા દરેક સેલરથી લઈને બિઝનેસ ટાઇકૂન્સ એવરીબડી શુડ જોઈન એન્ડ આમાં પ્રેક્ટિકલી અહીંયા શીખે લેપટોપ લઈને આવવાનો છે દરેક જણને પ્રેક્ટિકલી શીખવા મળશે એન્ડ ઇટ્સ ગોઈંગ ટુ બી ફન સેશન રાઈટ થેન્ક યુ વેરી મચ ફોરમ બહુ સરસ માહિતી આપી રાજેશભાઈ વાય વન શુડ ડુ ધીસ કેમ જરૂરિયાત આવી આવી પડી છે અચાનક કારણ કે પહેલાં બી લોકો ધંધો તો કરતા જ હતા ત્યારે કોઈ સોશિયલ મીડિયા નહોતું તે છતાં પણ તેઓનો ધંધો ચાલતો હતો તો શા માટે અચાનક આવી જરૂરિયાત ઊભી થઈ અને શા માટે આ ક્લાસ કોઈએ જોઈન કરવો જોઈએ આજકાલ એવું થઈ ગયું છે કે લોકો જીક્યુથી ઓળખાય છે પહેલાં આઈક્યુથી ઓળખાતા હતા આઈક્યુ એટલે ઇન્ટેલિજન્ટ ક્યુશન્ટ હવે જીક્યુ એટલે ગૂગલ ક્યુસેન્ટ ગૂગલમાં જો તમારું પ્રેઝન્સ ના હોય ને તો તમારું કોઈ મહત્ત્વ નથી બિઝનેસ હોય કે પર્સનલ બ્રાન્ડિંગ હોય કે કોઈ પણ જગ્યાએ ડિજિટલ બહુ મહત્ત્વનું થઈ ગયું છે આજે આપણી દુનિયા એક મોબાઈલમાં સીમિત થઈ ગઈ છે મતલબ એવરીથિંગ ઇઝ ઇન અ મોબાઈલ અને બિકોઝ ઓફ આ એક ડિજિટલ ક્રાંતિ એક એવી જબરજસ્ત આવી ગઈ છે કે દરેક વસ્તુ મોબાઈલની સ્ક્રીનમાંથી થવા માંડી છે જ્યારે દરેક વસ્તુ મોબાઈલની સ્ક્રીનમાંથી થતી હોય કોઈ પણ વસ્તુ બાકી નથી અહીંયા તમને સો રૂપિયાની વસ્તુથી લઈને એક એક કરોડ બે બે કરોડ પાંચ પાંચ કરોડના બંગલાઓ પણ મોબાઈલ થ્રુ વેચાતા હોય તો તે વખતે એક એવી જરૂરિયાત આવી પડી છે કે દરેક માણસ એ પ્રોફેશનલ હોય એ વેપારી હોય એ કોર્પોરેટ કંપની ચલાવતો હોય એણે દરેકે પોતાનું જીક્યુ ગૂગલ કૌશન્ટ વધારીને પોતાનું પ્રેઝન્સ વધારીને પોતાની બિઝનેસને ડિજિટલી વધારવા માટે એક નોલેજ બેઝ સ્કિલ સેટ ડેવલોપ કરીને આની ઉપર આગળ વધવું જોઈએ આ પ્રોગ્રામની અંદર અમે એ વસ્તુ કરવાના છીએ કે જે ટેકનિકાલિટી છે જે ડિજિટલ માર્કેટિંગની એ તો હશે જ હશે એનું અલ્ગોરિઝમ કેવી રીતના તમારે કામ કરે છે એને કેવી રીતના તમારે ફોલો કરવાનું છે એ બધા ટૂલ્સ તો હશે જ પણ એની સાથે માર્કેટિંગ ઇન્સાઈટ પણ અમે શીખવીશું કારણ કે શું છે કે તમને ટેકનિકલ ઇનસાઇટ ખબર પડી જાય છે પણ જો તમારી પાસે માર્કેટિંગ ઇન્સાઇટ નહીં હશે તો તમે એ ટૂલનો યુઝ નહીં કરી શકો તો સ્કિલ સેટની સાથે માર્કેટિંગ ઇનસાઇટ ત્યાર પછી તમારું કોપી રાઇટિંગ ત્યાર પછી તમારું ગ્રાફિક ડિઝાઇનિંગ ત્યાર પછી તમારી વેબસાઇટ કેવી રીતના હોવી જોઈએ આ બધી જે વસ્તુઓ છે એનું પણ નોલેજ આપવામાં આવશે સો લેટ મી ટેલ યુ કે આ એક એવો કોર્સ છે જે કોર્પોરેટ બિઝનેસમેન રિટેલર એસએમઇ ઇવન સ્ટુડન્ટ્સ બધાએ આને જોઈન કરવો જોઈએ અને સુરત ડિજિટલી આગળ વધે દરેક વસ્તુમાં એને માટે આપણે કંઈને કંઈ પ્રયત્ન કરવો જોઈએ ઇવન ટેક્સટાઇલ કે જે ઓફલાઈનમાં આટલો મોટો અબજોનો ધંધો કરે છે એમાં બી તમે નવા નવા એક્ઝામ્પલ જોવા મળશે કે ડિજિટલી એવા નવા નવા બ્રાન્ડ્સ ઉભરી રહ્યા છે કે તે લોકો વર્ષે એક એક કરોડથી લઈને સોસો કરોડ સુધીનો ધંધો કરતા થઈ ગયા છે ઓનલી ઓન ડિજિટલ તો હાઉ વી કેન ઓલ્સો ડૂ દેટ એની અમે ઇન્સાઇડ આપવાનો પ્રયત્ન કરીશું થેન્ક યુ થેન્ક યુ વેરી મચ રાજેશભાઈ સંદીપભાઈ ખાસ કરીને એમેઝોન સાથે તમે સંકળાયેલા છો ઈ કોમર્સ એને આ વર્કશોપને શું લેવા દેવા આ વર્કશોપમાં તમે ઈ કોમર્સ સંદર્ભે શું શીખવાડશો આ વૃક્ષો બાબતે ઈ કોમર્સથી અમે ઈ કોમર્સની અંદર ઘણી બધી વસ્તુ આવે છે જેમ કે તમારી પોતાની વેબસાઈટ હોવી જોઈએ જ્યાંથી તમે જે પણ કંઈ પ્રોડક્ટ છે નાની મોટી તમે કોર્પોરેટમાં કોઈ પ્રોડક્ટ બનાવતા હોય તમે ટેક્સટાઇલ રિલેટેડ પ્રોડક્ટ બનાવતા હોય કોઈપણ પ્રોડક્ટનું મેન્યુફેક્ચરિંગ કરતા હોય તો એને એક ડિજિટલ પ્લેટફોર્મ ઉપર કઈ રીતે વેચી શકાય ડિજિટલ પ્લેટફોર્મ લાઇક તમારી પોતાની વેબસાઈટ એમેઝોન પર તમે કેવી રીતે તમારી પ્રોડક્ટને વેચી શકો અને ફટાફટ કેવી રીતે વેચી શકો પ્લસ તમે એને ફ્લિપકાર્ટ અને બીજા બીજા જે બધા ઇ કોમર્સ પ્લેટફોર્મ છે એની પર કેવી રીતે વેચી શકાય એના માટેની કમ્પ્લીટ ગાઈડલાઇન્સ સેલર રજિસ્ટ્રેશનથી લઈ તમારી પ્રોડક્ટનું અપલોડિંગ એનું એમેઝોન અને ફ્લિપકાર્ટ પર માર્કેટિંગ પ્લસ તમારી વેબસાઇટ ઉપર એને કેવી રીતે માર્કેટ કરી શકો એના માટેનું કમ્પ્લીટ નોલેજ આ વર્કશોપની અંદર અમે આપવાના છીએ આપણે એ દર્શક જણાવીએ કે ચેમ્બર ઓફ કોમર્સનો પ્રયાસ છે બહાર જ્યારે આ પ્રકારના વર્કશોપ થતા હોય છે અને ચેમ્બર જ્યારે આ વર્કશોપ કરે છે વોટ વિલ બી ધિફરન્સ ઇકોનોમી કન્સ આઈ થિંક સુરતની પબ્લિક માટે મોકા કે જ્યાં બધાય આને ગ્રેપ કરી જ લેવો જોઈએ બિકોઝ ટ્રસ્ટ મી ધ નોલેજ ધ વન મંથનો વર્કશોપ પણ વીકલી ત્રણ સેશન એટલે બાર સેશન હવે બાર સેશનનો જ્યારે આપણે બહાર વર્કશોપ કરવા જઈએ છે ને ઓછામાં ઓછી ફીઝ આની પંદર હજાર પચીસ હજાર આવી ફીઝ હોય છે અને દેટ ટુ આફ્ટર દેટ કઈ વખત નોલેજ ઇઝ ઓલવેઝ ઓન અ ટોસ વેર એઝ આજે ત્રણ ઇન્ડસ્ટ્રીના એક્સપર્ટ જ્યારે અહીંયા ભેગા થઈને આ નોલેજ જે અહીંયા શેર કરવાના છે ને બસ મને એવું લાગે છે કે કમસે કમ આની નેવું હજાર ફીઝ રાખીને તો પણ ઓછી છે બટ એઝ ચેમ્બર ડઝ ઇટ ફોર પીપલ અને જે ઇન્ડસ્ટ્રીને એમ્પાવર કરવા માટે તો ઇટ ઇઝ ઓનલી એન્ડ ઓનલી ઇન ફાઇવ થાઉઝન્ડ રૂપીઝ બહુ હ્યુજ ડિફરન્સ છે આ ફાઇવ થાઉઝન્ડ રૂપીઝ એન્ડ આઈ કેન ગેરંટી આ કે કોઈ પણ વ્યક્તિ જો આ વર્કશોપ શીખ્યા પછી જો આને પ્રોપર ઇમ્પ્લિમેન્ટ કરે તો વિધિન અ મંથ વિધિન અ મંથ ઓર ટુ મંથ એ આ જ આઈ એટલે કે આ ઇન્વેસ્ટમેન્ટ એનું શૂન્ય કરીને એમાંથી પ્રોફિટ કમાઈ શકે છે ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા દેટ ઇઝ ધ ગેરંટી સો ગાઇઝ જસ્ટ ગ્રેપ ધ ઓપોર્ચ્યુનિટી રાઈટ બીજી એક વાત છે કે આની અંદર બે પ્રકારના વ્યક્તિઓ આવી શકે એક તો માત્ર સોશિયલ મીડિયા પર એટલે ટૂંકમાં કોઈ ધંધો કરે છે અને પોતાના ધંધાનો વિકાસ કરે છે બીજું કેટલાક એવા યુવાનોને પણ તક મળી શકે કે જે પછી શીખીને બીજા માટે સોશિયલ મીડિયાનું નેટવર્કિંગનું કામ કરી શકે એટલે દેર આર એક ઓપોર્ચ્યુનિટીઝ ફોર બોથ ધ પીપલ એ થોડીક માહિતી આપ આમાં શું છે કે આ કોર્સની એક જે પ્લસ પોઈન્ટ છે કે તમારે પોતાનું પર્સનલ બ્રાન્ડિંગ કરવું હોય તમે કોઈ પ્રોફેશનલ છો તમે એડવોકેટ છો વકીલ છો તમે ડેન્ટિસ્ટ છો યા તમે ટ્રેનર છો તમે કોઈ બી જાતના કન્સલ્ટન્ટ છો યા તમારે તમારી કોઈ સ્કિલ સેટ છે ફોર એક્ઝામ્પલ તમે એક્ટર છો તમે સારા રાઇટર છો તો તમારા જે પણ સ્કિલ સેટ હોય ને એ સ્કિલ સેટને ઇવન તમે ફોટોગ્રાફર છો ફોર એક્ઝામ્પલ તમે વિડીયોગ્રાફર છો તમે વેડિંગનું કોઈ કામ કરી રહ્યા છો યા તમારે ડિજિટલ મીડિયાના કોચ તરીકે તમારું કેરિયર વિકસાવવું છે ફ્યુચરમાં તો આ બધી વસ્તુને માટે આ કોર્સ મહત્ત્વનો છે બિકોઝ ડિજિટલ જે આપણને આપે છે ને એ વસ્તુ એક ફ્રીડમ આપે છે તમારી પાસે જ્યારે જીક્યુ હોય એક ડિજિટલ નોલેજ હોય ત્યારે તમે વર્લ્ડના કોઈ બી ખૂણામાં બેસીને કોઈ પણ કામ આરામથી તમે ડિજિટલી કરી શકો છો સો ધીસ ઇઝ ધ બિગેસ્ટ પોઈન્ટ સો આઈ કેન સે ઇવન એક હાઉસવાઈફ પણ પોતાનો આ કોર્સને શીખીને એ કોઈ કિચન ગાર્ડન કરતી હોય યા ઘરે ખાખરા કે સમોસા બનાવતા હોય યા કોઈ પણ હોય કે ક્લાઉડ કિચનનું કામ હોય એનીબડી એનીબડી ઇન દેટ કેસ તમારામાં કોઈ એવો સ્કિલ સેટ છે કે તમારે પેટ જે પેટને પર બહુ સારું સ્કિલ સેટ અને નોલેજ છે તો પેટને કેવી રીતના ગ્રૂમ કરવાના એને માટે તમારો ક્લાયન્ટ સેટ કેવી રીતના તમે ડેવલપ કરો સો એનીબડી

કે આ બધા લોકો પોતાનો જીક્યુ વધારીને જ્યારે અમેરિકા કે યુરોપમાં નેક્સ્ટ ગ્રેજ્યુએશન્સ કે કોલેજના અભ્યાસ માટે જ્યારે એપ્લાય કરે છે ને ત્યારે એ લોકોની આ જો જીક્યુ હોય ને તો એ લોકોને બાય ડિફોલ્ટ એડમિશન મળી જતા હોય છે ઇવન એ લોકોને સ્કોલરશીપ મળી શકતી હોય છે સો ક્વેશ્ચન ઇઝ દેટ કે ડિજિટલ મીડિયમથી તમે ક્યાં અને કેવી રીતના પહોંચો ને એનો કંઈક અંત જ નથી સો ઇટ્સ અ રિયલી ગ્રેટ ઓપોર્ચ્યુનિટી એન્ડ everybody should come and should experience this so that enathi kkkk unfold and this is really amazing things to do yeah okay. yeah i think uh, i mean if i can categorize the people students influencers bloggers uh, housewife work from home opportunity freelancers uh, people who want to start digital marketing business startups manufacturers b2b business b2c business professionals guys everybody ડુ ધીસ એન્ડ ઇઝ વેલકમ વર્કશોપ ટૂંકમાં આ ક્લાસની અંદર જોઈન્ટ થવાથી આ વર્કશોપ જોઈન કરવાથી તમે જો પાંચ હજાર રૂપિયા ખર્ચશો તો કદાચ એક ક્ષેત્રની અંદર આગળ વધીને તમે પણ ટ્યુટર અથવા તો વ્યવસાયિક ભૂમિકામાં આવો તો પચીસ કે પચાસ હજાર રૂપિયા આરામથી મહિને દાળે કમાઈ શકશો અને બીજા જે લોકો ઓનલાઈન પોતે જાતે પોતાનો ધંધો ડેવલપ કરવા માગતા હોય તે લોકો પાંચ હજાર ખર્ચીને કદાચ પાંચ લાખ કે પચાસ લાખનો ધંધો પણ વિકસિત કરી શકો છો આવી સરસ ઓપોર્ચ્યુનિટી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા જ્યારે પ્રદાન થઈ રહે છે ત્યારે તમારે તેનો ઉપયોગ ચોક્કસ કરવો જ રહ્યો હું ચેમ્બર ઓફ કોમર્સમાંથી નિખિલ મદ્રાસી આપ સૌનો આભાર માનું છું અને ત્રણે ત્રણ વક્તાઓનો આભાર માનીને આજનો એપિસોડ સમાપ્ત કરે છે ધન્યવાદ